નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ માય ચેનલ જોબ ડેઇલી અપડેટ તો આજે આપણે વાત કરીશું ગ્રાન્ટેડ શાળામાં શિક્ષણ સહાયકની હાઈસ્કૂલ અને હાયર સેકન્ડરી સેક્શનમાં બહાર પડેલ શિક્ષણ સહાયકની ભરતી વિશે જેમાં આપણે જાણીશું કે પોસ્ટ કઈ કઈ બહાર પડી છે શાળાનું માધ્યમ શું રહેશે વિભાગ કયો છે જગ્યા કેટલી બહાર પડી છે લાયકાત શું રહેશે અને અરજી તમારે કેવી રીતે કરવાની છે તથા અરજી કરવાની છેલ્લી તારીખ કઈ હશે તો ચાલો શરૂ કરીએ દીપક મંડળ સંચાલિત સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ જે જામનગરમાં આવેલી છે તેમાં અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ માટે શિક્ષણ સહાયક માટેની જગ્યા બહાર પડેલ છે કાયમી શિક્ષણ સહાયકની જગ્યા માટે વિસ્તૃતમાં આપણે ચર્ચા કરતા પહેલાં તેના થોડા નિયમો વિશે વાત કરી લઈએ તો નિયમો છે કે કર્મચારીની છે એ નવી પેન્શન યોજના જે છ છ બે હજાર પાંચના પરિપત્ર જે બહાર પડેલો છે તેના અનુસંધાને પેન્શન યોજના મંજૂર થયેલ છે તે લાગુ પડશે અંગે જે હાઈકોર્ટનો ચુકાદો આવશે તે કર્મચારીને લાગુ પડશે સ્નાતક અનુસ્નાતક તથા લાયકાત જે છે એ યુજીસીના ના ધારાધોરણ મુજબ માન્ય રહેશે અંગ્રેજી ભાષા ઉપર તમારું પ્રભુત્વ હોવું જોઈએ તમને કમ્પ્યુટર નોલેજ આવડતું હોવું જોઈએ તમને કમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ ભરતી પ્રત ક્રિયા વચ્ચે જો ગુજરાત સ્ટેટ એજ્યુકેશન બોર્ડ અથવા તો કમિશનર ઓફ સ્કૂલ ગાંધીનગર દ્વારા જે પરિપત્ર બહાર પડશે તે ઉમેદવારને બંધન કરતા રહેશે તો પહેલી પોસ્ટ છે શિક્ષણ સહાયકની એકાઉન્ટન્સીમાં જે હાયર સેકન્ડરી સ્કૂલમાં રહેશે અને જેનું માધ્યમ છે એ ઇંગ્લિશ મીડિયમ રહેશે આ પોસ્ટ માટેની જગ્યા એક ખાલી છે અને સહાયક નંબર છે બાર આ પોસ્ટ માટે લાયકાત તમારી તમે એમ કોમ બી એડ છે એ ઇલેક્શન ઓફ એકાઉન્ટન્સીમાં પાસ કરેલું હોવું જોઈએ નેક્સ્ટ વેકેન્સી છે ગણિત અને વિજ્ઞાનના શિક્ષણ સહાયકની જે સેકન્ડરી વિભાગમાં છે અને જેનું માધ્યમ છે એ ગુજરાતી વિભાગ રહેશે આ પોસ્ટ માટેની જગ્યા એક ખાલી છે અને સહાયક નંબર તેર રહેશે લાયકાત છે એ તમે બીએસસી બીએડ છે એ ગણિત અને વિજ્ઞાન વિષય સાથે પાસ કરેલું હોવું જોઈએ નેક્સ્ટ વેકેન્સી છે સામાજિક વિજ્ઞાનના શિક્ષણ સહાયકની જે સેકન્ડરી વિભાગમાં રહેશે અને જેનું માધ્યમ છે એ ઇંગ્લિશ મીડિયમ રહેશે આ પોસ્ટ માટેની જગ્યા એક ખાલી છે અને સહાયક નંબર ચૌદ રહેશે તથા લાયકાત છે એ તમે બી એ બી એડ છે એ સામાજિક વિજ્ઞાન સાથે પાસ કરેલું હોવું જોઈએ નેક્સ્ટ વેકેન્સી છે એ શિક્ષણ સહાયક ઇંગ્લિશ ઇંગ્લિશ સબ્જેક્ટની છે જેમાં સેકન્ડરી વિભાગમાં રહેશે અને જેનું માધ્યમ છે એ ગુજરાતી મીડિયમ રહેશે આ પોસ્ટ માટેની જગ્યા છે એ એક ખાલી છે અને સહાયક નંબર છે એ પંદર છે અને આ પોસ્ટ માટે લાયકાત છે તમે બી એ બી એડ અંગ્રેજી વિષય સાથે પાસ કરેલું હોવું જોઈએ નેક્સ્ટ વેકેન્સી છે ફિઝિક્સના શિક્ષણ સહાયકની જે હાયર સેકન્ડરી વિભાગમાં રહેશે અને આ પોસ્ટ માટેનું માધ્યમ છે એ અંગ્રેજી માધ્યમ રહેશે તથા જગ્યા એક ખાલી છે અને સહાયક નંબર સોળ રહેશે આ પોસ્ટ માટેની લાયકાત છે તો બી એડ છે એ ફિઝિક્સ વિષય સાથે પાસ કરેલું હોવું જોઈએ નેક્સ્ટ વેકેન્સી છે કેમિસ્ટ્રીના શિક્ષણ સહાયકની જે હાયર સેકન્ડરી વિભાગમાં રહેશે જેનું માધ્યમ છે એ અંગ્રેજી માધ્યમ રહેશે તથા આ પોસ્ટ માટેની જગ્યા છે એ એક ખાલી છે અને સહાયક નંબર સત્તર રહેશે તથા આ પોસ્ટની લાયકાત છે તમે એમએસસી બી કેમિસ્ટ્રી વિભાગમાં પાસ કરેલું હોવું જોઈએ તમારે આ માટે અરજી કેવી રીતે કરવાની રહેશે તો જો તમે ઇન્ટરેસ્ટેડ હોય લાયકાત ધરાવતા હો તો તમારે લાયકાતના પ્રમાણપત્રો અનુભવના પ્રમાણપત્રો અને અન્ય પ્રમાણપત્રો છે એ પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે દિવસ દસમાં એટલે કે જાહેરાત પ્રસિદ્ધ થઈ છે તે તારીખથી દિવસ દસમાં શાળાના સરનામા ઉપર તમારે રજીસ્ટર એડી કરવાનું રહેશે રજીસ્ટર એડી કરવાનું સરનામું છે આચાર્યશ્રી દીપક મંડળ સંચાલિત સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ પીબી નંબર ત્રણ જામનગર ત્રણ છ એક ઝીરો ઝીરો આઠ